શ્રાવણ માસમાં શિવમંદિરમાં ચોરી જી હા સુરત શહેરમાં જાણે કે કાયદો ને વ્યવસ્થા જેવું કશું રહ્યું નથી એમ કહીએ તો પણ ડવાય નહીં અને ભગવાન ખુદ પણ સુરક્ષિત નથી અડાજણ પાલ વિસ્તારમાં આવેલા પારદરેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો માત્ર વિસ મિનિટમાં તસ્કરો છ દાનપેટી તોડી રોકડ ઉઠાવી ગયા બે તસ્કરો મંદિરમાં રાત્રે બે વાગે પ્રવેશ્યા હતા દાનપેટી ખોલવા તસ્કરો પોતાની સાથે એક બેગ લાવ્યા હતા જેમાં અત્યાધુનિક હથિયારો હતા લોકો કંઈ સમજે તે પહેલા જ તસ્કરો પોતાનું કામ કરી નીકળી ગયા ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ સામાન્ય રીતે તસ્કરો મકાન દુકાન અને ઓફિસમાં ધાડ પાડતા હતા પણ હવે મંદિરો પણ સુરક્ષિત ન રહેતા પોલીસની કામગીરી સામે ભારે રોષ છે પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાની પોલ પણ ઉઘાડી પડી ગઈ છે

પહોંચી વેપારીની નજર ચૂકવી પૈસા લીધા વેપારી શાકભાજી તોલતો રહ્યો અને મહિલા પૈસા કાઢી ચૂકી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ઝડપાઈ ચૂક્યા હતા આ મહિલા અને વેપારીઓએ મહિલાને ઝડપી પાડી પોલીસ હવાલે કરી હતી

જલસામાં માં નાચવા ગયેલા ત્યાં ગાડી નાચતા નાચતા ધક્કા માં એ છોકરાને ને પંદર સોળ જણા માર્યો છે ત્યાંથી અમે હોસ્પિટલ એસએસજી માં લઇ ને છે ત્યાં છોકરાની છોકરા ની મૃત્યુ છે પંદર થી સોળ જણા એને માર્યો છે કડા માર્યો છે ને માથું ફાડી નાખેલું ત્રણ ટાંકા આયા છે માથાની સર્જરી પણ કરાઈ પાણી અંદર ઘૂસી ગયેલું ને પ્લસ કે હજુ તક એને પોલીસે કોઈ એક્શન લીધું નથી તો પોલીસને પડકાર ફેંકતી આ ચાર ઘટનાઓ રાજ્યની અંદર જોવા મળી રહી છે જોખમી સ્ટંટ કરતા સુરતના લોકો સુરતની અંદર મંદિરમાંથી ચોરી કરવામાં આવે છે આ તરફ બનાસકાંઠામાં એક ગરીબ શાકભાજીવાળાને પણ છોડતા નથી આ ચોર તત્વો ચોર તત્વો શાક માર્કેટમાં ગયા શાક લેવાના બાને જે ગરીબ શાક માર્કેટના વેપારી હતા તેની ગલ્લામાંથી રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી બીજી તરફ મારામારીની આ ઘટના કે જે જોવા મળી હતી જ્યારે વડોદરાની અંદર સંસ્કારી નગરીની ઉપમા મળેલી છે જ્યાં પણ પોલીસ કંટ્રોલમાં નથી કરી શકતી રાજકોટમાં પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ પોતાના પર મુકાયેલા આરોપ ફગાવી દીધા છે તેઓએ જણાવ્યું કે મેં ફાઇલોમાં સાઈન નથી કરી કે મેં ફાઇલો પણ મંગાવી ન હતી હતી શું હતી એ મેં જોઈ પણ નથી એ પણ ફાઇલોમાં મેં સહી કરી નથી સર્ટિફાઈ કરી નથી સાથે સાથે મેં ફાઇલો મંગાવી પણ નહોતી એટલે આ સમગ્ર હકીકત છે ફાઇલો મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ હતી નહીં જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈએ મૂકી ગયા છે કોઈ મગાવવા નથી મૂકી ગયા છે સુકામુટી એન્જિનિયર એન્જિનિયરને પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને નાશ પાડી એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે પણ જે રીતે પ્રાઈમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ થશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે અને હવે નજર કરીએ ટોપ થ્રી ખબરો પર ઓલિમ્પિકમાં નીરજ ચોપરા ફાઇનલમાં વિનેશ ફોગાટ સેમીફાઈનલમાં મોરબીમાં વેપારી પરિવારનો સામૂહિક આપઘાત ગુજરાતમાં સીઝનનો કુલ અડસઠ પોઈન્ટ ઓગણીસ ટકા વરસાદ નોંધાવો

અને વહેલી સવારે સાડા છ સાત વાગ્યાના સમયથી આ ચાંદની ચોક વિસ્તારમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા જે અંતર્ગત સ્થાનિકોને પણ રાહતનો રાહત નો શ્વાસ લીધો છે

નુકસાન કરે એવા સાપો પણ આ નદીની અંદર તણાઈને આવ્યા હતા લોકોના ઘરની અંદર પણ ભરવા પામ્યા હતા જે અંતર્ગત લોકોનામાં પણ એક ડર નો માહોલ જોવા મળી રહ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટાયેલા સદસ્ય કે વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ પણ આટલા વર્ષોથી આ સમસ્યા ચાંદની ચોક સોસાયટીની છે ક્યાંક ને ક્યાંક મુલાકાતે લેવા મુલાકાત લેવા આવ્યા નથી માત્ર ચૂંટણી આવે છે એ કારણે મતની ભીખ માંગવા અહીંયા નેતાઓ આવતા હોય છે અને આ જે પરિસ્થિતિ જે વિકટ પરિસ્થિતિ જ્યારે સામનો સ્થાનિકો કર્યા છે તેની વારે ક્યારેય છૂટાલા સદસ્ય કે ક્યાંક વહીવટી તંત્ર પણ આવતું નથી લગભગ અઠ્યાવીસ ઘર છે સોસાયટીમાં અને વર્ષોથી આ તકલીફ ભોગવતા આવેલા છે અત્યારે આ જે પાણી છે તે લગભગ ત્રણ ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધાએ આખી રાત ઉજાગરો કરેલો છે બધા બહાર બેસી રહ્યા સાપ આવી જાય બીજા કંઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે લાકડી લઈને જ બેસવા પડે અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી પાણી હોય વધારે હજુ ચડે તો કદાચ એકાદ વાર ઓળી આવેલી બાકી આવતું અહીંયા કોઈ જોવા જ નથી આવતું કે ભાઈ શું થઈ રહ્યું છે શુધરા એના સદસ્ય કે કોઈ નહીં હવે પછી આવશે તંત્ર વહીવટી તંત્ર ખાલી માઈક કાન ગેટ પર જ આવીને જતું રહી છે પહેલીવાર કદાચ સોસાયટીમાં આવ્યું ચાર દિવસ પહેલા કે ભાઈ પાણી આવવાનું છે બાકી ત્યાં સુધી એ લોકો બી કોઈ સગવડ અહીંયા થઈ નથી કેવી રીતે આખી રાત ઉજાગરો કર્યો બધાએ બધા જ મેં કહ્યું તેમ કે સાપ આવી જાય જનાવર આવી જાય અને લાકડી લઈને જ બેસવું પડે તમારે ઘર બંધ કરી નહીં શકો તમે આ મોટી મોટા મોટી તકલીફ છે કે અહીંયા કોઈ આવતું નથી બીજું બહાર નીકળવાનો રસ્તો નથી એ પણ સુધરાઈને મારે જણાવવું છે આટલો મોટો ઓવરવ્યુજ મને તો આ ગેટની બહાર તમે જોયું હશે કેટલું પાણી છે તમે આવ્યા તો અહીંના કરતાં ત્યાં વધારે એટલે અમારી ગાડી તો નીકળે જ નહીં અત્યારે એક પણ સોસાયટીમાં ગાડી નથી બધાએ પહેલાથી એડવાન્સમાં ગાડી કાઢી નાખવી પડે માનો કે કોઈ ભૂલથી રહી ગઈ તો એ પણ પાણીમાં ડૂબી જાય એને નુકસાન જ થાય લગભગ સાત વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ ત્રણ વાગ્યા સુધી વધતા હતા ત્રણ વાગ્યા પછી પાણી સ્થિર થયા અને છ વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા રીતે રાત તો ભાઈ કહેવું તેમ આખી રાત બેસી જ રહેવું પડે જનાવર સાપ બધું નીકળે જ એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે ના અમારું તો નથી પણ બીજે હોય શકે અમારું તો માળ પર છે એટલે થોડું શાંતિ એટલે માખ તો ચડાવી દીધી છે આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય આ એરિયામાં ગઈ કાલે સાંજે સાત વાગ્યાથી પાણી ભરાવાને સ્ટાર્ટ થયેલા પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું પૂછવા પણ નથી આવ્યું અને છેલ્લા લગભગ થી પચીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા ફોરેસ્ટ બિટગાર્ડની ભરતીનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ફોરેસ્ટના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ત્રણસો જેટલા ઉમેદવારોની અટકાયતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે સોમવારે સેક્ટર અગિયારના રામકથા મેદાનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા જ્યાં મેદાનમાં જ બેસીને ઉમેદવારોએ રાત વિતાવી હતી જેમની વહેલી સવારે અટકાયત કરવામાં આવી જ્યારે બાકી રહેલા ઉમેદવારો વિસ્ટા ગાર્ડનમાં એકત્ર થયા હતા ત્યાંથી પણ તેમની અટકાયત કરી દેવાઈ એક સપ્તાહથી રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાનો ઉમેદવારનો આક્ષેપ છે કે ફોરેસ્ટ બિટગાર્ડ ઉમેદવારનું આંદોલન યથાવત છે ઉમેદવારો મોટી સંખ્યામાં વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્તા ગાર્ડન પહોંચ્યા છે જેને લઈને ગાર્ડન પોલીસ ચાવણીમાં ફેરવાઈ ગયું છે તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાંજ સુધીમાં પચીસ ટકા લોકોનું રિઝલ્ટ જાહેર કરવાની શક્યતા હોવાનું પોલીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની ઉમેદવારોની મુખ્ય માંગ છે સાથે મળી રહી છે કે તેઓની જે વાત છે તે રજૂઆતોને સાંભળવામાં આવશે સરકાર વિકસિત ભારત વિકસિત ગુજરાતની વાતો કરે છે પરંતુ રાજ્યના ઘણા ગામ છે જે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે વડોદરા પાલિકાની હદમાં આવેલા વેમાલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામના રસ્તા બિસ્માર હાલતમાં છે સ્મશાન થયેલા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જીવતા જીવત તો ઠીક મૃત્યુ બાદ પણ શાંતિ નથી મળતી કિચડવાળા રોડ પરથી નનામીને લઈ જવા ડાઘુઓ મજબૂર બન્યા છે સોસાયટી વિસ્તારમાં પણ રોડ ડ્રેનેજ તેમજ પીવાના પાણીની સુવિધાનો અભાવ છે સ્થાનિકોએ કહ્યું કે અમને ભાજપ કોંગ્રેસમાં નહીં પ્રાથમિક સુવિધાઓમાં રસ છે ગયા છે આજ સુધી અમને પાણીની કે પાણી મળ્યું અને હાલ જે લોકોને પાણીની લાઇન મળી છે એ લોકોને પણ પાણીના ટેન્કર મંગાવવા જ પડે છે તો પાણી માટે આઠ લાખ રૂપિયા પેડ કરીને જે લાઈન લીધી છે છતાં પણ ટેન્કર મંગાવવા પડે તો પછી આ કેવો વિકાસ માણસ ને જયારે જીતા જ દિવસ સુખ ના મળતું હોય